बनासकांठा जिल्लामां कोरोना वायरसनी गंभीर महामारी वच्चे गुजरात सरकार द्वारा जिल्लाने 5108 एम्ब्युलेंस गाड़ी आपवामां आवी छे। त्यारे दियोदर रेफरल हॉस्पिटलमां पण वधु एक 108 एम्ब्युलेंस सेवा उपलब्ध थई छे। જ્યારે કે દિયોદર રેફરલ હોસ્પિટલમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। દિયોદર રેફરલ હોસ્પિટલમાં માત્ર એક જ 108 એમ્બ્યુલન્સ સેવા આપતી હતી। કોરોના મહામારીના કારણે દર્દીઓ પણ વધવા લાગ્યા હતા અને આવા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં પણ હાલાકી પડતી હતી, જેથી સ્થાનિક ધારાસભ્યએ ઇમરજન્સી સેવાઓને ધ્યાને લઈ રાજ્ય સરકારને રજૂઆત કરતા દિયોદરને વધુ એક 108 એમ્બ્યુલન્સની સેવા મળી છે। જે અંતર્ગત આજે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, એડવોકેટ બીકે જોશી, શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ, જૈન સમાજના આગેવાન સુરેશભાઈ શાહ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને રિબિન કાપી શરૂઆત કરવામાં આવી હતી। દિયોદરને આજથી 15 દાડા પહેલા મારા ઘરે એક રજૂઆત આવી હતી કે દિયોદરને 108 એક જ છે, તેને કારણે મુશ્કેલી ખૂબ પડે છે। મેં અહીંયા ઉભા રહી અને ફોન દ્વારા વાત કરી હતી અને એમને મારી ખૂબ રિસ્પોન્સ સારો આવ્યો, શિવાભાઈ બને તવથી 15 દાડા હું તમને ગાડી મજૂર લઈને આવી જઈશ। એરો અત્યારે પાકો દાખલો છે કે અભિનંદન તો એમને આલો છું કે જેણે મને કાલી ગાડી ફાળવી અને હવે ફોન કર્યો કે સાહેબ તમારી ગાડી આજ 100 જૂનો તમને કબજો મળી જશે, એટલે જેણે મદદ કરી છે એને આપણે અભિનંદન આલવા જોઈ। ગાડી 108 હતી કારણ કે આપણે ફાટકના કારણે લોકોની તકલીફ વધારે પડતી હતી, એટલે ફાટક એક ફાટક વળી બાજુ એક ફાટક આ બાજુ રહી મારા ઘરને રજૂઆત આવી હતી અને એ રજૂઆતને આધારે મેં તાત્કાલિક વાત કરી અને તાત્કાલિક ગાડી 15 દાડામાં આપણે ફળવાઈ ગઈ છે। આનો લોકોને આ કોરોનાની મહામારીમાં ખૂબ સારો લાભ મળે અને લોકો ખૂબ એનો ઉપયોગ કરી ખૂબ સારી કામગીરી થાય એવી મારી દરેકને વિનંતી।